ગુડ મોર્નિંગ એવરી આ વીક માટે માર્કેટ આઉટલુક જોઈએ તો સૌથી પહેલાં એક નજર નાખીએ કે ગયા સપ્તાહમાં ભારતીય બજારો કયા લેવલ પર પર્ફોમ કર્યું હતું સેન્સેક્સ બાસઠ હજાર એકસો એક્યાસી અને નિફ્ટી અઢાર હજાર ચારસો છન્નુંના લેવલ પર આ બંને ઇન્ડેક્સ ઓવરઓલ લાસ્ટ વીકમાં ઝીરો પોઈન્ટ સિક્સ ટુ અને ઝીરો પોઈન્ટ સિક્સ વન ઘટીને બંધ રહ્યા હતા મિડ કેપ ઇન્ડેક્સ ઝીરો પોઈન્ટ ફોર ફાઇવ પર્સન્ટ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ વન પર્સન્ટ જેટલું ઘટીને બંધ રહ્યું હતું એફઆઈઆઈ દ્વારા ઓવરઓલ કેશ માર્કેટમાં અગિયારસો એકત્રીસ કરોડનું સેલિંગ હતું જ્યારે એફએન સેગમેન્ટમાં છવ્વીસો બાર કરોડનું બાઈંગ હતું એની સામે ડીઆઈઆઈ દ્વારા ઓવરઓલ સાતસો સિત્યોતેર કરોડનું બાઈંગ કરવામાં આવ્યું હતું ક્રૂડ ઓઇલ સેવન્ટી સેવન પોઈન્ટ સેવન એટ ડોલર પર બેરલના પ્રાઇસ પર બંધ રહ્યો હતો જ્યારે યુએસ રૂપી આઈએનઆર જોઈએ યુએસડી આઈએનઆર જોઈએ તો એટી ટુ રૂપીસ ફોર્ટી વન પૈસા પર એનો ભાવ રહ્યો હતો ઓવરઓલ જે ન્યૂઝ જે આજના દિવસમાં અફેક્ટ કરી શકે છે કંપની સ્પેસિફિક એની વાત કરીએ તો કલ્પતરુ પાવરમાં જે ન્યૂઝ આવ્યા છે એ પ્રમાણે કંપની નાઇન્ટી નાઇન કરોડ રૂપીઝ રેઇઝ કર્યા છે વાયા એનસીડી અને પ્રાઇવેટ પ્લેસમેન્ટ બેઝિસ પર પીએસપી પ્રોજેક્ટ કે જેને ઘણા ઘણા સારા એવા પ્રોજેક્ટ એક્ઝિક્યુટ કર્યા છે તો કંપનીને એક એકસો એકવીસ પોઈન્ટ એકાવન કરોડનો હાઈરાઈઝ રેસિડેન્શિયલ ટાવર બનાવવા માટે નીલા સ્પેસ તરફથી ઓર્ડર મળ્યો છે ઇમામીની એક સબસિડરીઝ છે બ્રિલારે રેસ સાયન્સ કરીને જેમાં ઇમામીએ પોતાનો સ્ટેક વધારે છે જે રીતે ગયા સપ્તાહમાં આરબીઆઈ દ્વારા રેપો રેટ જે રેટમાં વધારો કરવામાં આવ્યો છે તો એને ધ્યાનમાં લઈને બેન્ક ઓફ બરોડાએ પણ પોતાનો એમસીઆરઆર રેટ પચીસથી ત્રીસ બેસીસ પોઈન્ટ બાર ડિસેમ્બરથી એ વધારશે ભારતીય એરટેલમાં જે એટ સિક્સ મિલિયન ડોલરના જે એફસીબીઝ હતા તો એ હોલ્ડર દ્વારા એના પેમેન્ટ પાછું કરવા માટે જે વાત કરવામાં આવી હતી તો એને ધ્યાનમાં લઈને કંપનીએ અગિયાર પોઈન્ટ અઠ્યાસી લાખ શેર્સ ફાઇવ ટ્વેન્ટી વનના પ્રાઇસ પર એફસીસીબી હોલ્ડર્સને ઇક્વિટીમાં કન્વર્ટ કરીને આપશે આનાથી એફસીસીબી હોલ્ડર્સ જે છે એને ખૂબ જ ફાયદો થશે બિકોઝ ભારતીય એરટેલનું માર્કેટ પ્રાઇસ અત્યારે જે પ્રાઇસ પર એ ઇસ્યુ કરે છે એના કરતાં વધારે ચાલે છે હિમત સિંઘકા સીટ કરીને જે કંપની છે એ પણ ઓવરઓલ એકસો આઠ કરોડ ફંડ રેઝિંગનું પ્લાન કરે છે એની સાથે સાથે બીજા ફાઇવ હંડ્રેડ કરોડ રૂપીઝનું પણ એ ફંડ રેઝિંગનું પ્લાન કરે છે અને એની આ મીટિંગ થશે પંદર ડિસેમ્બરે એનટીપીસી ઓવરઓલ બસો ત્રીસ મેગાવોટમાંથી વન સિક્સટી ટુ પોઈન્ટ ટુ સેવન મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ સ્ટાર્ટ કરશે ઈટાયાપુરમમાં ઝાયડસ લાઇફ્સ સાયન્સને યુએસ એફડીએ દ્વારા સિલોડોસિન કેપ્સ્યુલ અને પ્રી ગેબાલિન કેપ્સ્યુલની પરમિશન મળી ગઈ છે આ બંને ડ્રગ્સનું ખૂબ જ મોટું માર્કેટ છે જેમ કે સિલાડોસિન કેપ્સ્યુલ્સનું એન્યુઅલ સેલ્સ યુનાઇટેડ સ્ટેટ્સમાં ફોર્ટીન મિલિયન ડોલર હતું અને પ્રી ગેબાલિનનું સેલ્સ ટુ ફોર્ટી ટુ મિલિયન ડોલર હતું તો આ બંને જે અપ્રુવલ મહિલા છે એ કંપની માટે ખૂબ જ સારા એવા ન્યૂઝ છે અદાની ટોટલ કેસને એવી ચાર્જિંગ સ્ટેશન્સ આઠ સિટીમાં નાખવા માટેની પરમિશન મળી છે જેમાં અમદાવાદ બેંગલુરુ ચેન્નાઈ દિલ્હી કોલકાતા મુંબઈ પુણે અને સુરતનો સમાવેશ થાય છે અને આ વેલિડિટી રહેશે એની આઠ વર્ષ માટે આજથી સોલા વાઈન આઈપીઓ ઓપન થાય છે ચૌદ ડિસેમ્બર સુધી એ આઈપીયુ ઓપન રહેશે ઓવરઓલ કંપની નાઇન સિક્સટી કરોડ રૂપીઝ ફંડ રેઝ કરવાની છે અને પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે થ્રી ફોર્ટી ટુ થ્રી ફિફ્ટી સેવન રૂપીસ ઓવરઓલ આ નાઇન સિક્સટી કરોડમાંથી ટુ એટી એટ કરોડ એન્કર ઇન્વેસ્ટર્સ તરફથી રેઝ કરવામાં આવશે અને સાથે સાથે જ અબાન્સ હોલ્ડિંગનો આઈપીઓ આજથી ઓપન થાય છે પંદર ડિસેમ્બર સુધી કંપનીની પ્રાઇસ બેન્ડ રાખવામાં આવી છે ટુ ફિફ્ટી સિક્સ રૂપીસથી ટુ સિક્સટી સેવન રૂપીસ અને યુનિપાર્ટ્સ ઇન્ડિયાનો જે આઈપીઓ હતો જે લાસ્ટ વીકમાં જ કમ્પ્લીટ થયો છે એનું આજે લિસ્ટિંગ છે કંપનીની પ્રાઇસ બેન્ડ રાખવામાં આવી હતી ફાઇવ સેવન્ટી સેવન રૂપીસ અને ઓવરઓલ આઈપીઓ ટ્વેન્ટી ફાઈવ ટાઈમ્સ સબસ્ક્રાઈબ થયો હતો તો આજે આ કંપનીનું લિસ્ટિંગ છે અને સાથે સાથે એક ટેકનિકલ વ્યૂ લઈ લઈએ જે આ વીક માટે ખૂબ જ કામ આવશે તો વીકલી ચાર્ટ પેટર્ન પ્રમાણે નિફ્ટીના જે લેવલ આવે છે એ છે અઢાર હજાર ત્રણસોથી અઢાર હજાર છસો અને ડેલી ચાર્ટ પેટર્ન ઇન્ડિકેટ કરે છે કે જો નિફ્ટી અઢાર હજાર છસો પચાસનું લેવલ ક્રોસ કરે તો અઢાર હજાર સાતસો અને ત્યારબાદ અઢાર હજાર સાતસો પચાસના લેવલ જોવા મળી શકે છે પરંતુ જો નિફ્ટી અઢાર હજાર અઢાર હજાર ચારસોનું લેવલ નીચેની સાઈડ બ્રેક કરે છે તો અઢાર હજાર ત્રણસોને ત્યારબાદ અઢાર હજાર બસો પચાસના લેવલ જોવા મળી શકે છે આ વીકમાં જે મેજર ઇવેન્ટ છે એમાં ઇન્ડિયન સીપીઆઈ એટલે કે આપણા ઇન્ફ્લેશનના ડેટા આજે રિલીઝ થશે આવતીકાલે યુએસ સીપીઆઈના ડેટા રિલીઝ થશે તો આની સાથે જ હું આજનું આ માર્કેટ આઉટલુક ફિનિશ કરું છું થેન્ક યુ